આપણે થોડું ઘણું કાંઈક દાન ધર્માદોક બીજું ત્રીજું કરીને કેટલા બધા મોટા તખતા લગાડીએ છીએ ને કેટલા બધા ભૂંગળામાં વખાણ આપણા કરાવડાવીએ છીએ ને તોય પાછો સંતોષ તો થતો હોતો નથી. વળી ચિઠ્ઠી મોકલીએ કે થોડુંક અમારું નામ બામ લેજો, અમારું આટલું દાન છે એ કહેજો. હા, એક જણાએ તો કીધું અમે અહીં કયો એટલી સેવા કરીએ પણ અમારી તકતી તમે મારીશો? તો કે મારી દઈએ. તો કે એમાં બે વાત છે. વળી એમાં બે હું કીધું ને તકતી મારી દઈએ તો કઈ જગ્યાએ મારશો? એક વાત. તો કે અહીં મારીએ. તો કે ના નહીં, અહીં એક્ઝેક્ટ. એટલે અહીંયા તો કે આ ઠાકોરજીની જે ઝાળી છે બધા દર્શન કરે ન્યા મારો. તો પણ ઝાળી બધા દર્શન ઠાકોરજીના કરે એમ આડી નો તો સહેજ ઉપર મારો ને, ઊંચો હોય તો થોડોક હેઠે જ દર્શન કરે. આ રીતે એ આમ એની નજરમાં આવે તો અમારું નામ બામ વાંચે ને કે આ સુવર્ણ સિંહાસનમાં અમારું દાન છે, આ સિંહાસનમાં અહીંયા આ તકદીન આ અમે લગાડીશું. તો કે સારું હાલો ને ન્યા મારીશું. ઘણા મંદિરોમાં છે જોજો, આડા આવે ભગવાનના દર્શનમાં એના તકતા આડા આવે એની એના નામ આંખમાં તો એ લગાડે. દેવાવાળા લેવાવાળા બધાને આ ગમે, ભલે ભગવાનના દર્શનમાં આના પાટિયા આડા આવે નામના દાનના, પણ આપણે તો હવે દાન દેશે ને એમ કરીને ઓલા લગાડે અને આવડાય લગાવડાવે. આઈ એમ ન કે કાંઈ ન લગાડે, એ બાપજી આમ તો નામની જરૂર શું છે, બધું ભગવાનનું છે ને ભગવાને દીધું છે ને ભગવાનને દેવાનું છે, પણ દાંડિયો જ જાય નહીં નામનો. બીજાને પરિણામ લઈને એમ કહી નહીં પણ આપણે આપણા માનનું આપણે ઉપસવાની વૃત્તિનું પોષણ કર્યા વગર રહેવાય ભાઈ ન રહેવાય. તો હવે બીજી શરત કહેતા હતા એ તો કે અક્ષરની સાઈઝ કેવડી રાખશો? તો કે એવું એને આને શું કનેક્શન છે? તો કે જેટલા અક્ષર મોટા એટલા રૂપિયા ઝાઝા આપશું સાઈઝ પ્રમાણે. હા કે એ કરી કરી બરાબર છે. આમ હોય લ્યો બધા કાંઈ છે ને તમારા જેવા નથી હોતા, કે આ તો ભગવાનના છે અને ભગવાનને આલ્યા એ સારા કામમાં વાપરો અને અમારા પર ભગવાન રાજી થાય ને તમે બધા ભક્તો સંતો રાજી થાવ બસ, બાકી અહીં કોને રહેવું છે.